नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? चलो आज आपणे जोईशुं गुजराती धोरण 5। आपणे एक चबूतराने मुलाकात लीधी हती। तो चबूतरो कोना माटे बांधवामां आवे छे? तो चबूतरो पक्षीओ माटे बांधवामां आवे छे। चबूतरामां जण नाखवामां आवे छे અને તેમાં માટીની ઢીબ બાંધવામાં આવે છે, જેમાં પાણી ભરી શકે, પાણી ભરાય એટલા માટે પક્ષીઓ પાણી પી શકે, બરોબર? ચાલો હવે આપણે આગળના પ્રશ્ન કરીશું। જો અહીંયા ચબૂતરાનું ચિત્ર આપેલું છે, બધા પોતાની સવા ખોલો। હા, ચબૂતરાનું ચિત્ર આપેલું છે ને, હવે આપણે ચબૂતરાની મુલાકાત લેવાની છે અને એના વિશે થોડા વાક્ય લખવાના છે। ચાલો લખવાનું છે પણ અક્ષર સરસ અને સુંદર કરીને, બરોબર? લખતા જાજો ને વાંચતા જાજો। આ શેનું ચિત્ર આપેલું છે? ચબૂતરાનું। શેનું આપેલું છે? હા, અમારા ગામના ચોકમાં એક ચબૂતરો છે। લખવાનું છે અમારા ગામના ચોકમાં એક ચબૂતરો છે। લખાઈ ગયું? ત્યાર પછી ચબૂતરો ખૂબ ઊંચો અને સુંદર છે। ચબૂતરો ખૂબ જ ઊંચો અને સુંદર છે, જેથી પક્ષીઓને ડર ન રહે। જેના કારણે ઊંચો હોય એટલા માટે કોઈ પ્રાણી ત્યાં આવી ન જાય, જેમ કે બિલાડી, કૂતરો, એટલા માટે પક્ષીઓને કંઈ ડર લાગતો નથી, કારણ કે ચબૂતરો એટલો બધો ઊંચો હોય છે કે જ્યાં કોઈ આવી શકતું નથી। ચબૂતરામાં લોકો દાણા નાખે છે। ચબૂતરામાં લોકો દાણા નાખે છે, તેમાં જાત જાતના પંખીઓ ચણવા આવે છે। ચબૂતરામાં લોકો દાણા નાખે છે, તેમાં જાત જાતના પંખીઓ ચણવા આવે છે, બરાબર? તમારે એમ લખવાનું હોય કે ચબૂતરા વિશે 5-6 વાક્ય લખો, તો આ તમારે ચબૂતરા વિશે વાક્ય લખવાના રહેશે, બરાબર? તેમાં જાત જાતના પંખીઓ ચણવા આવે છે। જાત જાતના એટલે બધી, કોઈ ખાલી માત્ર ચકલી જ નથી આવતી, પરંતુ ચકલી, કાગડો, કાબર, કોયલ, પોપટ, ઘણા બધા પક્ષીઓ છે, એ બધા જ પક્ષીઓ ચબૂતરામાં ચણ ખાવા માટે આવે છે। પંખીઓને પાણી પીવા માટે કુંડું પણ રાખવામાં આવે છે, અથવા તો ઠીબ લટકાવવામાં આવે છે। કુંડું પાણી ભરેલું હોય એ ચબૂતરામાં રાખવામાં પણ આવે છે, અને ઉપર માટીની એક ઠીપ પણ બાંધવામાં આવે છે। ઉનાળા અને ચોમાસામાં પક્ષીઓને રક્ષણ મળી રહે તે માટે છત પણ હોય છે। ઉનાળામાં અને ચોમાસામાં પક્ષીઓને, ઉનાળામાં તડકાથી અને ચોમાસામાં વરસાદથી પક્ષીઓને રક્ષણ મળી શકે તેના માટે ચબૂતરામાં ઉપર છત પણ બાંધવામાં આવે છે। તમારા ગામમાં છે ચબૂતરો? જોયો છે તમે ચબૂતરો? તમે ક્યાંક ગામડે જાઓ ને ત્યાં તમને જોવા મળે છે। સરસ, આપણે ચબૂતરા વિશેનું વાક્ય લખાઈ ગયા ને બધાને? હવે નીચે જુઓ। શાળામાં ચાલતી અક્ષય પાત્ર પંખીની પરબ પ્રવૃત્તિઓ વિશે જાણો। શાળામાં ચાલતી અક્ષય પાત્ર એટલે કે જે પાત્ર કોઈ દિવસ ખૂટે જ નહીં, જે પાત્રમાંથી કોઈ દિવસ વસ્તુ ખૂટે જ નહીં એને કહેવાય અક્ષય પાત્ર। શું કહેવાય? જ્યારે પાંડવો વનમાં ગયા ને ત્યારે કૃષ્ણ ભગવાને દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલું હતું, અક્ષય પાત્રમાંથી કોઈ દિવસ જમવાનું પૂરું થાય નહીં, એ કૃષ્ણ ભગવાને કોને આપ્યું હતું? દ્રૌપદીને। એવી રીતના આ સ્કૂલમાં એક એવું અક્ષય પાત્ર છે, દેખાય છે તમને? જો અહીંયા મોટું બધું માટલા જેવું છે ને, હા, અને આ બાળકો શું કરે છે? તો કે તેમાં દાણા નાખે છે ને, હા, તો અક્ષય પાત્ર એટલે કે એમાં કોઈ દિવસ એકય વસ્તુ ખૂટે નહીં, અક્ષય પાત્ર એટલે કે અખૂટ ભરેલું હોય એને અક્ષય પાત્ર કહેવાય, બરાબર? અહીંયા જુઓ, છોકરા દાણા નાખે છે, અહીંયા જુઓ ચકલા પાણી પીવે છે ને, હા, તો આ પ્રવૃત્તિ ક્યાં થઈ રહી છે? તો સ્કૂલમાં। લખો, ચાલો, અક્ષય પાત્ર એટલે દાણા કે વસ્તુ જેમાંથી ખૂટે નહીં, અક્ષય પાત્ર એટલે દાણા કે વસ્તુ જેમાંથી ખૂટે નહીં તેવું પાત્ર। દાણા કે વસ્તુ જેમાંથી ખૂટે નહીં તેવું પાત્ર એટલે શું?
અક્ષય પાત્ર. લોકો દરરોજ ચબૂતરા પાસે પડેલા માટીના મોટા પાત્રમાં માટીના મોટા પાત્રમાં અનાજ કે દાણા નાખે પછી એમાંથી ભેગા કરેલા દાણા ક્યાં નખાય તો કે ચબૂતરામાં. પંખીઓ તેમાંથી ચણ ચણે છે અને કલ્લોલ કરે છે અને શાળાના બાળકો પણ શું કરે છે, રોજ પોતાના ઘરેથી ચકલા માટે ઘઉં, બાજરી, જુવાર, કાંઈ પણ એના મમ્મી આપે તે લઈને આવે છે અને આ અક્ષય પાત્રમાં ઠાલવે છે. ત્યાર પછી પક્ષીઓ આવે એટલે અક્ષય પાત્રમાંથી દાણાને બહાર વેરવામાં આવે, એટલા માટે પક્ષીઓ ચણી શકે. એટલે એ અક્ષય પાત્ર ક્યારેય ખાલી થાય નહીં. સમજાયું બધાને? હં. પંખીઓ તેમાંથી ચણ ચણે છે અને કલ્લોલ કરે છે. કેટલીક શાળાઓમાં પણ આવી પ્રવૃત્તિ કરાવાય છે. શાળામાં પણ આવી રીતની અનેક પ્રવૃત્તિઓ ચાલુ થાય છે. સમજાયું બધાને અક્ષય પાત્ર એટલે શું? સરસ. ચાલો હવે પાછળના પેજ ઉપર જાઓ બધા. હવે ત્યાર પછીના પેજ ઉપર જુઓ શું છે. તો એક ઝાડ છે ને તેના પર ઠીબ લટકાવેલી છે, જેમાં જો પક્ષીઓ પાણી પીવે છે. પાણીની પરબ એટલે શું? એટલે માત્ર પક્ષીઓ માટે નહીં, પરંતુ આપણે તમે જોજો ક્યાંક હાલતા જતા હોય ને તો વચ્ચે માટીના મોટા મોટા માટલા મૂકેલા હોય ને એટલે એ પાણીની પરબ હોય છે. ત્યાં આપણે પણ પાણી પી શકીએ છીએ. અને પક્ષીઓ માટે શું કરવામાં આવે છે? ઝાડ પર ઠીબ લટકાવવામાં આવે છે. તો પાણીની પરબ એટલે તરસ્યા લોકો માટે કરેલી મફત પાણીની વ્યવસ્થા. આ શું છે? તો કે પાણીની પરબ. ઉપર આપણે લખશું પહેલાં પાણીની પરબ, બરાબર. હવે પાણીની પરબ એટલે તરસ્યા લોકો માટે કરેલી મફત પાણી વ્યવસ્થા. શું કહે છે? કે તરસ્યા લોકો માટે કરેલી મફત પાણીની વ્યવસ્થા. એટલે કે એના એક પણ પ્રકારના પૈસા પાણીના થતા નથી. મફત જેણે પાણીની પરબ બંધાવેલી હોય છે ત્યાં બધા આવતા જતા વટેમાર્ગુ પાણી પીવે છે. રસ્તે અવર જવર કરતા આવતા જતા જે રાહદારીઓ હોય છે તે પોતાની તરસ છીપાવી શકે છે અને તે માટલામાંથી પાણી પીવે છે. આજકાલ લોકો પંખીઓ માટે પણ પીવાની વ્યવસ્થા કરે છે. અત્યારે લોકો પંખીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરે છે. પાણીના કુંડા કે ઠીબમાં પાણી મૂકી તરસ્યા પંખીઓની તરસ છીપાવે છે. પાણીના કુંડા કે ઠીબ લટકાવી અને એમાં પાણી ભરી તરસ્યા પક્ષીઓની તરસ છીપાવે છે. બરોબર લખાઈ ગયું બધાને કે બાકી છે? ફરી એકવાર બોલો. ચલો. પાણીની પરબ એટલે તરસ્યા લોકો માટે કરેલી મફત વ્યવસ્થા. પાણીની પરબ એટલે તરસ્યા લોકો માટે કરેલી મફત પાણીની વ્યવસ્થા. રસ્તે અવર જવર કરતા તરસ્યા રાહદારીઓ અહીં આવીને પોતાની તરસ છીપાવી શકે છે. આજકાલ લોકો પંખીઓ માટે પણ પીવાની વ્યવસ્થા કરે છે. પંખીઓ માટે પણ પાણી પીવાની વ્યવસ્થા કરે છે. અહીં વચ્ચે પાણી લખવાનું છે, બરાબર. પાણી પીવાની વ્યવસ્થા કરે છે. પાણીના કુંડા કે ઠીબમાં પાણી મૂકી તરસ્યા પંખીઓની તરસ છીપાવે છે. પાણીના કુંડા અથવા તો ઠીબ લટકાવી અને તરસ્યા પંખીઓની તરસ છીપાવે છે.
કેવી સરસ મજાની પાણીની પરબ હતી. અક્ષય પાત્ર અને ચબૂતરો આપણે ત્રણ વિશે વાક્ય લખેલા છે ને. પહેલાં કયું હતું તો કે ચબૂતરો, ત્યાર પછી અક્ષય પાત્ર. ચબૂતરો એટલે શું તો કે પક્ષીઓ માટે બાંધવામાં આવતો ચબૂતરો. ત્યાં ક્યાં આવેલો હોય છે તો કે ગામને પાદર. ત્યાર પછી અક્ષય પાત્ર એટલે શું? અક્ષય પાત્ર એટલે કે અખૂટું હોય, જે ક્યારેય ખાલી થાય નહીં તેને શું કહેવાય? અક્ષય પાત્ર. ત્યાર પછી પાણીની પરબ. તો પાણીની પરબ કોના કોના માટે બાંધવામાં આવે છે? લોકો માટે પણ બાંધવામાં આવે છે અને પક્ષીઓ માટે પણ બાંધવામાં આવે છે. બરોબર, આવજો.